Hello students, आपने last lecture में अंदर function ने match करता सीखा, right? अबे आज आपने complete the sentences जो आपने त्रण गुणों पूछा है ये खूब अगत्या और copy अने बहु ओछा विद्यार्थी में आवड़ हो गया copy से बराबर आम जो आइए तो कसूर नहीं ध्यान कर जो आपने function में जो शब्द बता रहे हैं एना एक शब्द आवश्यक है પણ હવે એનું વાક્ય આપણે બનાવતા આવડતું હોવું જોઈએ બરાબર હવે આપણે સેક્શન સી ની અંદર 38 39 ને 40 ક્વેશ્ચન એ આપણે પૂછાય છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બરાબર એની આગળનો જે પ્રશ્ન છે આપણે એ નિરાતે છે જોઈશું એ બરાબર અત્યારે આપણે कंप्लीट सेंटेंसेस की बात करिए चलो अबे कंप्लीट सेंटेंसेस ध्यान दे अंदर ये वाक्य आ गया तेरा मैंने वाक्य हमने सपोज पे समझा दिया कंप्लीट सेंटेंसेस टॉपिक का नाम दे कंप्लीट द सेंटेंसेस पहला वाक्य है अवर क्लासेस ब्लैंक स्पेसिफाइंग एंड हाउ फंक्शन से तो स्पेसिफाई को आप टाइम सु के आपने लास्ट जो ही किया था लास्ट टॉपिक में अंदर अबे घना ना कुछ करे કે આ કમ્પ્લીટ સેન્ટેન્સ ને પણ ગોખતા હોય આ ગોખવાની વસ્તુ નથી તમને લોકોને આ વાક્ય સપોઝ કે તો ઘણા લોકો શું કરે પાછળ જવાબ જોઈ લેશે અને તૈયાર કરશે આપણે પાછળ જવાબ આપ્યો ને એની પર ચર્ચા કરી માનો કે આની અંદર આપેલું છે જસ્ટ વન મિનિટ હા અવર ક્લાસીસ વિલ બિગિન ફ્રોમ નેક્સ્ટ વીક માનો કે પાછળ આવો જવાબ આપ્યો વિલ બિગિન ફ્રોમ નેક્સ્ટ વીક હવે જરૂરી છે કે આ બધું આ રીતે લખો તો તમારો તો તમને માર્ક્સ મળે એવું નથી બરાબર હવે તમે એવું લખી શકો અવર ક્લાસીસ સ્ટાર્ટ્સ અવર ક્લાસીસ સ્ટાર્ટ્સ મતલબ શરૂ થાય છે એટ 5 o'clock આ વાક્ય પણ સાચું છે આપણે એક વાક્યના ઘણા બધા એક્ઝામ્પલ જોતા જઈએ અવર ક્લાસીસ will start our classes will start after diwali vacation okay our classes started yesterday koi sakte એટલે વાક્ય તમે તમારી રીતે ગમે તે રીતે બનાવી શકો પણ મોટા ભાગના કઈ કોશિશ કરતા ખાલી આ પાસે જ લઈ લો અને ઓકે તો કોઈ જ્યારે એક્ઝામ પૂછાય ત્યારે તમે લોકો એ વાક્ય ભૂલી જવાનું બરાબર એટલે પોતાના વાક્ય બનાવતા તમારે શીખવાનું છે એક ફંક્શનના ઓછામાં ઓછા 3-4 વાક્ય પોતાને તે બનાવો એટલે તમને ગમે એવો કમ્પ્લીટ સેન્ટેન્સ પૂછાશે આવડી જશે અને આમાંથી તમારે કમ્પ્લીટ સેન્ટેન્સ જે એક્ઝામમાં પૂછાતું હોય છે બરાબર ઓકે ક્લિયર પેલું ખબર પડી અવર ક્લાસીસ આપણો આપેલી હવે વાક્ય આપણે શું કરવાનું સ્પેસિફાઈ ટાઈમ તમે ગમે તે ટાઈમ લખી શકો પણ જોડે જોડે ક્રિયાપદ પણ સાચું હોવું જોઈએ બરાબર ભવિષ્યકાળ લખી શકો વર્તમાન કાળ લખી શકો ભૂતકાળ પણ લખી શકો બરાબર ચલો નેક્સ્ટ બીજું વાક્ય છે માઉન્ટ આબુ આ વાક્ય છે માઉન્ટ એમટી આબુ મતલબ માઉન્ટ આબુ માઉન્ટ આબુ પછી કોમા છે Describing place. હવે તમારે જે જગ્યા છે ને એનું તમારે વર્ણન કરવાનું. માઉન્ટ આબુ પછી કોમા છે એટલે તમારે આનું વર્ણન કરવાનું. માઉન્ટ આબુ શું માઉન્ટ આબુ? તો કે ભાઈ અહીં આપણે પાછળ લેવા આવ્યું એની પણ જરૂર ચર્ચા કરીએ. પહેલા કે માઉન્ટ આબુ ઇઝ ધ ટાઉન વેર આઈ વોઝ બોર્ન. વાક્ય પાછળ આવતા કરીએ. માઉન્ટ આબુ ઇઝ ધ પ્લેસ where
સાચું પડે એટલે કેમ લખેલા માઉન્ટ આબુ ઇઝ ધ ટાઉન કે એ નગર વેર હવે ત્યાં તમે હું કે આવો તો શું છે અહીંયા વેર ધેર ઇઝ અ ફેમસ સનસેટ પોઈન્ટ વેર ધેર ઇઝ અ નક્કી લેક કે જ્યાં નક્કી તળાવ આવેલું છે રાઈટ માઉન્ટ આબુ ઇઝ ધ ટાઉન વેર ઇઝ અ ફેમસ વેર ધેર ઇઝ અ ફેમસ શું છે હિલ સ્ટેશન હિલ સ્ટેશન કે જે પ્રખ્યાત હિલ સ્ટેશન છે કે જ્યાં નક્કી તળાવ આવેલું છે કે જ્યાં જન્મી હતો ગમે તે વાક્ય બની શકે તમે એનું વર્ણન કરો દાખલા તરીકે હું કહી આપણા આવું તમને આપ્યું ગાંધીનગર ગાંધીનગર અને તમને હું ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ગાંધીનગર કોઈ કોમ આવશે યાદ રાખો ગાંધીનગર અને પછી એવું કીધું આપણને કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ મતલબ જગ્યાનું વર્ણન કરો ગાંધીનગર તો ગાંધીનગર ઇઝ ધ સિટી ગાંધીનગર એ છે વેર ધેર આર મેની ગાર્ડન્સ કે જ્યાં ઘણા બધા બગીચાઓ આવેલા છે રાઈટ ગાંધીનગર ઇઝ ધ ટાઉન નોટ ટાઉન બટ સિટી ગાંધીનગર ઇઝ ધ સિટી વેર ધેર ઇઝ અ વિધાનસભા ગૃહ કે જ્યાં વિધાનસભા ગૃહ છે ગાંધીનગર રાઈટ ગાંધીનગર ઇઝ ધ સિટી વેર ધેર ઇઝ અ ફેમસ અક્ષરધામ ટેમ્પલ ઓફ સ્વામિનારાયણ કે જ્યાં સ્વામિનારાયણનું પ્રખ્યાત અક્ષરધામ મંદિર આવેલું છે રાઈટ તમે ગમે તે વાક્ય લખી શકો તો એને કહેવાય જગ્યાનું વર્ણન રાઈટ આ બધા બધી બોલો છો એ પણ નોટ કરતા રહેજો બધા વાક્ય બરાબર કારણ કે આની આપણે પ્રેક્ટિસ કરવાની વધારે મજા છે ચલો આગળ થર્ડ સેન્ટેન્સ અને બધાએ નોટમાં લખતું જવાનું છે જોડે જોડે હું જે બોલું છું ને બધા એક્સ્ટ્રા જે સેન્ટેન્સ છે બધા તમારે લખતું જવાનું છે કે તમે લખો છો અમુક જે બોલું છું બરાબર થર્ડ સેન્ટેન્સ ધ સ્કૂલ બ્લેન્ક સ્પેસિફાઈંગ લોકેશન સ્પેસિફાઈંગ લોકેશન હવે તમારે લખો ખાલી જસ્ટ લોકેશન જ કહેવાનું છે એવું લખો ભાઈ ધ સ્કૂલ ઇઝ ધ પ્લેસ વેર આઈ ગો સ્ટડી તો એ ખોટું પડે આમાં કઈ લોકેશન આવી નથી સ્કૂલ મતલબ ક્યાં આવે લોકેશન મતલબ કઈ જગ્યાએ છે બરાબર એ તમારે કહેવાનું સપોઝ કે અહીંયા આપેલું છે કે ધ સ્કૂલ ઇઝ ધ ઇઝ રાઈટ બિહાઇન્ડ ધ ટાઉન હોલ સ્કૂલ છે એ બરાબર ટાઉન હોલ ની પાછળ છે હવે એવું લખો આવું લખો તો જ સાચું એવું જરૂર નથી ધ સ્કૂલ ઇઝ બિહાઇન્ડ અથવા ઇઝ નિયર ધ ગાર્ડન સાચે સાચે ઇઝ નિયર ધ ગાર્ડન તો એ વાક્ય તમારું સાચું છે ધ સ્કૂલ ઇઝ નિયર ધ ગાર્ડન સ્કૂલ છે એ બગીચાની નજીક છે રાઈટ ધ સ્કૂલ ઇઝ નિયર ઘ 6 ઘ સની નજીક છે રાઈટ તો એ કહી શકાય તો એ લોકેશન જ છે તમારું કઈ જગ્યાએ આવેલી છે લોકેશન મતલબ કઈ જગ્યાએ આવેલી છે ક્લિયર એટલે ખાલી એવું કે તમે લોકો તો તમારો વાક્ય સાચું પડે ધ સ્કૂલ ઇઝ બિહાઇન્ડ ધ ટાઉન હોલ લોકો તો સાચું પડે એવું જરૂરી તમે ગમે તે લોકેશન બતાવી શકો છો ધ સ્કૂલ ઇઝ નિયર ધ બેંક ઓફ બરોડા ધ સ્કૂલ ઇઝ નિયર ધ ગાર્ડન ગમે તે વાક્ય લખી શકાશે રાઈટ તો નેક્સ્ટ ફોર્થ સેન્ટેન્સ યુ વોન ધ મેચ યુ વોન ધ મેચ આ ખરેખર ક્વેશ્ચન માર્ક આપ્યું છે પણ ક્વેશ્ચન માર્ક નહીં આપ્યું એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ એક્સચેન્જિંગ
प्लीजेंट्रीज આપણે લાસ્ટ ટાઈમ જોયું કે એક્સેન્ટેશન પ્રેઝન્ટરી જોઈએ તો શું આવી શકે થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન નાઇસ ઓફ યુ રાઈટ ફાઇન થેન્ક યુ ઓલ ધ બેસ્ટ ગાઈસ પણ તમે મેચ જીત્યા છો તો એમ કહેવાય થેન્ક યુ નો કહેવાય થેન્ક યુ એક્ચ્યુઅલી પ્રેઝન્ટરી છે પણ આપણે વાક્યના આધારે એક્ચ્યુઅલી પ્રેઝન્ટરી મૂકવાનું તો કોઈ મેચ જીત્યો આપણે શું કહેવાય તો એને આપણે શું કહીએ કોંગ્રેચ્યુલેશન એને આપણે અભિનંદન આપીએ Right? You have passed the exam. तो आपने कहे thank you, no के, पर आपने सुन के वो कहने congratulations. बीयू बो बो तो तुम्हें वधी वधी ने great कह सको, great कह सको. You won the match, great. तो अपन कह सकते हैं. पर ये ना करता हूँ proper सुन के congratulations. Congratulations. ले अमूक प्रकार ना वाक्य में तुमने एकादो ફંક્શન ફંક્શન જે મૂકી શકો બરાબર આટલા વાક્ય મળી જાય ચાર પાંચ વાક્ય બનાવ્યા એક જ વાક્યના ત્યારે આની અંદર બહુ બધા વાક્ય બની શકે ને એમાં કોંગ્રેસ રિલેશન અંદર બહુ બહુ તો ગ્રેટ થાય છે બરાબર નેક્સ્ટ ફિફ્થ સેન્ટેન્સ ધ ચિલ્ડ્રન ધ ચિલ્ડ્રન બ્લેન્ક Describing action reaction मतलब क्रिया આપણે લાસ્ટ ટાઈમ જોયું રિએક્શન આવે તો મોટા ભાગે સારા અપમાન કરા સૂચક નિશાની આપી દે છે આમાં શું આવકે ઓલવેઝ પ્લેટિંગ આયામાં કેવું આપ્યું છે આપણે ગ્રામરની પાછળ જે જવાબ આપે એમાં ઓલવેઝ પ્લેટિંગ ઓલવેઝ પ્લે ક્રિકેટ આવું લખો તો ચાલે એવું જરૂર નથી એને કેવું લખે ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી તો ઈ સાચું રાઈટ ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ એવરી સન્ડે કોઈ સાચું ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ એટ 11 ઓક્લોક કોઈ સાચું બરાબર તો કહેવાનો મતલબ એક્શન આવ્યું છે એટલે મોટા ભાગે જસ્ટ ક્રિયા લખો બીજું કંઈ પણ ક્રિયા જોડે જોડે સાચી હોવી જોઈએ સારો વર્તમાન કાળની ક્રિયા લખો તો બાળકો છે તો ક્રિયા પદ મૂળ રૂપ આવી જતો બધા અને એવા સાદા વર્તમાન કાળ સૂચક શબ્દો ઓલવેઝ સમટાઈમ ઓપન રેગ્યુલરલી જનરલી આવા જે શબ્દો છે એનો તમારે વાક્યમાં ઉપયોગ કરવો રાઈટ તો આપણે પાંચ વાક્ય જોયા બરાબર હવે બીજું છઠ્ઠું વાક્ય The boy describing person okay describing person ને એક વસ્તુ ફિક્સ છે હો કે હો જાવું જોઈએ બરાબર હવે અહીંયા પાછળ એક વાક્ય આપી દે શું આપી આપણે જોઈએ બીજા વાક્ય આપણે આમ બનાવ્યું ધ બોય હુ ઇઝ ક્રાઈંગ ઇઝ માય ફ્રેન્ડ આ એમ વાક્ય લખ્યું ધ બોય હુ ઇઝ ક્રાઈંગ ઇઝ માય ફ્રેન્ડ ઓકે બરાબર હવે આના સિવાય શું લખી શકાય ધ બોય હુ હવે અહીંયા તમારે એની ક્રિયા લખવી ખૂબ જરૂરી છે ક્યારે લખે ડિસ્ક્રાઇબિંગ પર્સન આગળ એક બીજું વાક્ય આપ્યું છે એ રીતે પણ વાક્ય થાય ક્રિયા લખી કે પણ કઈ રીતે લખો ધ બોય હુ ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ ઇઝ માય બ્રધર તો આ પણ શું છે વ્યક્તિનું વર્ણન
The boy who is in red shirt is my brother. છોકરો કે જે લાલ શર્ટ માં છે એ મારો ભાઈ છે એવું પણ કહી શકો તો પણ એનું વર્ણન છે રાઈટ ધ બોય હુ ઇઝ રાઇટિંગ છોકરો કે જે લખી રહ્યો છે ઇઝ માય કઝિન એ મારો કઝિન છે તો પણ કહી શકો અન્ડરસ્ટેન્ડ આગળ હવે આઠ સાતમું નથી લેતો સાતમું પછી લો એની પહેલા આઠમું જે વાક્ય છે એમાં પણ ડિસ્ટિંક્ટ પર્સન છે પણ કઈક અલગ રીતે જુઓ આ લખ્યું છે મિસ્ટર દવે ઇઝ બ્લેન્ક અને જે ડિસ્ટિંક્ટ પર્સન પણ તો અહીંયા નવે લોકો લખો તો ખોટું પડે ધ સોરી મિસ્ટર દવે ઇઝ હુ ઇઝ ક્રાઈંગ એવું ના લખી શકાય આ જે છે ને એ પ્રોપર નામ છે શું છે પ્રોપર નામ એટલે જ્યારે વાક્યની સાથે પ્રોપર નામ નાખ્યું છે અને ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય તો તમારે ફરજિયાત એનું કોમન નામ લગાડવું પડે મિસ્ટર દવે ઇઝ ધ મેન મિસ્ટર દવે ઇઝ ધ મેન હુ ટીચ અસ મેથ્સ સપોઝ કે આપણે જો દવે સાહેબની વાત કરી લો કે જે આપણને મેથ્સ ભણાવે છે મિસ્ટર દવે ઇઝ ધ પર્સન હુ ઇઝ ધ જનરલ સેક્રેટરી ઓફ અવર સોસાયટી તમારા સોસાયટીના જનરલ સેક્રેટરી છે એવું પણ તમે કહી શકો અન્ડરસ્ટેન્ડ ખ્યાલ આવે બધાને તો જ્યારે પણ પ્રોપર નામ ના આવે તો તમારે પહેલા એનું કોમન નામ કરવું પડે અહીંયા ઇઝ ધ મેન ઇઝ ધ પર્સન બહુ બધું પર્સન અને મેન જ આવે બીજું વધારે કઈ ના શકે ટીચર કહી શકાય મિસ્ટર દવે ઇઝ ધ ટીચર હુ ટીચ અસ ઇંગ્લિશ હુ ટીચ અસ મેથ્સ હુ ટીચ અસ ગુજરાતી રાઈટ ભાઈ પાછળ શું વાક્ય આપી એનું જોઈએ Mr. Dave is the man who is appointed as the CEO. Right? કે જેને CEO તરીકે જેની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે. તો આપણે એના કરતા પછી એ વાક્ય લખી શકીએ Mr. Dave is the man who teaches us. Who teaches us maths? Suppose who teaches us English? Clear? મિસ્ટર દવે આપણે શું કરી ગયા ધ મેન આપણે ઉમેર્યું કેમ કે પ્રોપર નામ હતું પ્રોપર નામ પછી તરત હું ના શકે એટલે આપણે શું લગાડવું પડશે હું ની આગળ પ્રોપર નામ ની જગ્યાએ આપણે કોમન નામ ફરી કહીએ મિસ્ટર દવે ઇઝ ધ પર્સન પર્સન પણ લગાડી શકે હુ ઇઝ ધ Chief Secretary. Who is the Chief Secretary of Gujarat? કે જે ગુજરાત રાજ્યના Chief Secretary છે. એવું પણ તમે કહી શકો. પણ in short આ વાક્ય અને આ વાક્ય બંને ડિસ્ટિંક્ટ પર્સન છે પણ કંઈક અલગ છે જો. ખરેખર બંને થોડી આપણે કમ્પેરિઝન કરીએ. સર્વાપદ કોમન નામ આવી ગયું એમ. સર્વાપદ કોમન નામ આવી ગયું તો તરત જ આપણે એવું આવી ગયું. જ્યારે અહીંયા પ્રોપર નામ આવ્યું તરત એવું આવી ગયું નહીં. આપણે એનું કોમન નામ લઈએ માનો કે આપણે એક એક્ઝામ્પલ આપણે બીજું એક લઈએ દાખલા તરીકે રાજુ ઇઝ હવે એને તમે કીધું ડિસ્ક્રાઇબિંગ પર્સન તો એ આ રીતે વાક્ય બને આ રીતે નહીં એવું નહીં કે રાજુ ઇઝ ક્રાઇંગ એવું નહીં કહી શકીએ તો રાજુનું આપણે શું લેવું પડશે કોમન નામ રાજુ ઇઝ ધ સ્ટુડન્ટ સ્ટુડન્ટ કહી શકો બોય કહી શકો બરાબર રાજુ ઇઝ ધ સ્ટુડન્ટ હુ નોઝ ઇંગ્લિશ વેલ કે જે ખૂબ સારો અંગ્રેજી જાણે છે હુ નોઝ ઇંગ્લિશ વેલ રાઈટ ખબર પડે છે યાદ શું રાખવાનું છે જો અહીંયા કોમન નામ હોય તો ભૂથી વાક્ય બની શકે જ્યારે પ્રોપર નામ હોય અને તમને સેલ પસંદ છે એમ પહેલા તમારે કોમન નામ લગાડી અને પછી ઉવાળ વાક્ય બનાવવું અન્ડરસ્ટેન્ડ એટલે ખાસ યાદ રાખજો ચલો આગળ અને સૌથી અગત્યનું પર જો કોઈ ફંક્શન હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન છે યાદ રાખજો મોટા ભાગે પરીક્ષામાં પૂછાતું જ હોય છે આ બરાબર ખાસ કરીને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર ભાઈ જે સેવન્થ જે વાક્ય હતું બરાબર જે આપણે બાકી રહ્યું છે ઓપન
અને આ કેવી રીતે થાય છે બરાબર અને શું કીધું છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આપણે ફંક્શન માં જોયું વાક્ય સંદર્ભમાં ક્રિયાપદ છે એટલે મોટા ભાગે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે બરાબર હવે અહીંયા જવાબમાં આપેલું શું છે તો કે ભાઈ ઓપન ધ બોક્સ એન્ડ ટેક આઉટ ધ કન્ટેન્ટ્સ જે કંઈ કન્ટેન્ટ્સ ની અંદર રહેલું જે કંઈ છે બરાબર એ તમે લઈ લો બોક્સ ખોલો અને અંદર લઈ લો તો એની પ્રોસેસ તો આપણે એના સેમ યુઝ લખ કહી શકીએ તો કે ભાઈ ઓપન ધ બોટલ બોટલ છે તમે ખોલો રાઈટ એન્ડ ડ્રિંક પેપ્સી અને તમે પેપ્સી પી જાઓ ઓપન ધ ડોર દરવાજો ખોલો એન્ડ કમ ઇન અને અંદર આવો અંદર આવવાનો પ્રોસેસ શું છે દરવાજો ખોલવાનો દરવાજો ખોલો અને અંદર આવો ઓપન ધ ડોર એન્ડ કમ ઇન દરવાજો ખોલો અને અંદર આવો અનસેન્ડ તો આ વાત થઈ પ્રોસેસ ની પ્રોસેસ આવે એટલે ફરજિયાત એન્ડ આવવું જોઈએ તમે ગમે તે ઓપન થી બતાવ ગમે તે બોટલ કે ભાઈ દરવાજો જે તમારે જે કંઈ કરવું હોય બરાબર નેક્સ્ટ એના પછી નવમું આપે Would you like me to help you? Exchanging pleasantries. અહીં આપણે કહ્યું છે Would you like to help me? Okay, મતલબ હું તમને મદદ કરી શકું. Yes, please. Thank you. I have to. Would you like me to help you? હું તમને મદદ કરી શકું. Yes. Yes, please. Thank you. માતા તો આ મદદ દર્જે તો નોય પણ કહી શકો. No, thanks. એવું પણ કહી શકાય. જરૂર નથી કે yes, please જ કહેવું. No, thanks. No, it's all right. એવું પણ કહી શકાય. Right? Excelling presently એ વાક્યના આધારે આપવાનું. હવે excelling presently એટલે thank you પણ કહી શકાય. Congratulations પણ આવી શકે. Fine પણ આવી શકે. એ પણ excelling presently છે પણ વાક્યના આધારે આપણે કહેવાય. Would you like me to help you? હું તમને મદદ કરી શકું. Congratulations અહીંયા કે ચાલે? નો ચાલે. બરાબર? તો ખાલી થેન્ક્સ નથી છે. થેન્ક્સ. પણ આ પ્રશ્ન પૂછ્યો. એટલે યસ કે નો લગાડવું જરૂરી છે. યસ, થેન્ક યુ. એટલું ખાલી કે ભઈ ચાલે. યસ પ્લીઝ. તોય ચાલે. ભલે પાછળ થેન્ક યુ લખતા તોય ચાલે. પણ કોંગ્રેચ્યુલેશન લખો તો ન ચાલે. ફાઇન લખો તોય ન ચાલે. રાઈટ નેક્સ્ટ હવે પછીનું જે વાક્ય છે બહુ અગત્યનું છે બહુ એટલે બહુ અગત્યનું દસમું વાક્ય બહુ બધી વખત પરીક્ષામાં આ ફંક્શન પૂછાય છે અને લગભગ બધા લોકોને આવડતું હોય છે આ વાક્ય રતન હેઝ બીન પ્લેન point of time ફંક્શન આ કયું યુઝ કરવાનું છે point of time બરાબર હવે રતન has been blank point of time હવે point of time એટલે આપણે ફંક્શન માં જોયું ફરજિયાત આવું જોઈએ શબ્દ એ નથી આવતો વાક્યમાં તો વાક્ય ખોટું શું આવું જોઈએ તો આપણે since આવવું જ જોઈએ બરાબર હવે ખાસ યાદ રાખજો હેવ કે હેવ બીન મને ફરજિયાત આઈએનજી આવે સો હેવ હેઝ બીન મને આઈએનજી આવે અહીંયા જે વાક્ય આપેલું છે એના સિવાય બીજા વાક્ય હું બોલું છું અહીંયા લખ્યું છે રતન હેઝ બીન રતન હેઝ બીન વોચિંગ ટીવી સિન્સ 6 ઓક્ટોબર અહીંયા જે વાક્ય આપેલું બરાબર હવે એના સિવાય તમે ગમે તે વાક્ય બનાવી શકો ગમે તે ક્રિયા કરી શકો માન લો કે રતન હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ રતન હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ એટલે લખતા કોઈ જવાબ હેઝ બીન પ્લેઇંગ સિન્સ 5 ઓક્ટોબર ચોક્કસ સમય આવવો જોઈએ સિન્સ 1 આવર લખો તોય ના ચાલે સિન્સ 2 આવર લખો તો પણ ના ચાલે
Ratan has been studying. STUDYING. Aao joy aayi. Aayi nahi. Vakya ko. Bhale tumhe sense kar. કારણ કે સેન્સ કે ફોર આવેલું હોય એટલે એ ક્રિયા કઈ ચાલુ પણ વર્તમાન કાળની ચાલુ પણ વર્તમાન કાળની ક્રિયા કેવું હોય હેવસ બી ધ સાઇન બરાબર અહીંયા હેવ પણ આવી શકે રતનની કે બોય જો તો અહીંયા હેવ આવે બરાબર તો રતન હેઝ બીન પ્લેઇંગ સિન્સ 5 તો રતન હેઝ બીન સ્ટડીંગ સિન્સ મોર્નિંગ સવારથી એ ભણી રહ્યો છે તો એ ચાલે બરાબર તો આના કે બીજા એક વાક્ય આપણે આના જોઈએ કારણ કે આ ફંક્શન બહુ હોય માનો આવો આપી દીધું વી હેવ હવે જરૂરી નથી કે વી તમને આપે નો આપે બરાબર ઘણી વાર એવું આપે કે ભાઈ હેવ પણ નથી ખાલી વી આપે અને તમે લોકો એવું કીધું પોઈન્ટ ઓફ ટાઈમ પોઈન્ટ ઓફ ટાઈમ તો આપણે ખ્યાલ આવી જવો જોઈએ પોઈન્ટ ઓફ ટાઈમ છે એટલે હેવ એઝ બીન પ્લસ આઈએનજી આપણે મૂકવાનું છે હેવ આપેલું હોય તો બીન પ્લસ આઈએનજી બીન આપેલું હોય ખાલી આઈએનજી મૂકો અને તમે ક્રિયા ગમે ત્યાં લગાવી શકો બરાબર વી હેવ બીન વોચિંગ ટીવી સિન્સ 8 ઓક્લોક અમે 8 વાગ્યાથી ટીવી જોઈ રહ્યા છીએ રાઈટ વી હેવ બીન રાઇટિંગ અવર લેસન સિન્સ 4 o'clock અમે 4 વાગ્યાથી અમારું લેસન છે એ લખી રહ્યા છીએ તો પણ શું છે એ પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કહેવાનો મતલબ શું છે પોઈન્ટ ઓફ ટાઈમ આવે એટલે તમારે બે વસ્તુ ધ્યાન રાખવાની એક તો ક્રિયાપદ હેવેઝ બીન પ્લસ આઈએનજી આવવું જ જોઈએ અને સિન્સ આવવું સિન્સ આવ્યા પછી ચોક્કસ સમય લગાડવો ક્લિયર હવે તમને લોકોને આ જ વાક્યમાં રતન હેઝ બીન આટલું આપેલું બરાબર અને તમને અહીંયા ફંક્શન બંધાઈ ગયું અને તમને કહી દીધું પીરિયડ ઓફ ટાઈમ પીરિયડ ઓફ ટાઈમ તો પાછું વાક્ય તમારું થોડું ચેન્જ થાય આ ખાસ યાદ રાખજો પોઈન્ટ ઓફ ટાઈમ પીરિયડ ઓફ ટાઈમ પોઈન્ટ ઓફ ટાઈમ આવે એટલે ફરજિયાત સિન્સ આવવું જ જોઈએ આવવું જોઈએ આવવું જોઈએ પીરિયડ ઓફ ટાઈમ આવે એટલે ફોર આવું જોઈએ આવું જોઈએ આવું જોઈએ ફોર મતલબ અચોક્કસ સમય સિન્સ મતલબ ચોક્કસ સમય ક્લિયર હવે આજ વાક્ય આપણે કીધું કે ભાઈ રતન હેઝ બીન બ્લેન્ક પીરિયડ ઓફ ટાઈમ ચલો તો આઈએનજી તો આવશે રતન હેઝ બીન માનો કે આપણે અહીંયા જે વાક્ય લખ્યું પ્લેઇંગ એટલે આપ્યા રતન હેઝ બીન પ્લેઇંગ પણ અહીંયા સિન્સ ના આવે તો જોઈએ ફોર ફોર જોડે પાછો અચોક્કસ સમય મૂકવાનો છે ફોર ટુ આર્સ અને લખો ફોર સિક્સ ઓ ક્લોક કોઈ વાક્ય ખોટું બે કલાક પણ કયા બે કલાક છે નક્કી છે નહીં તો ફોર ટુ આર્સ જ લખવું પડે હવે એવી રીતે લખ્યું છે રતન હેઝ બીન લિવિંગ ઇન ગાંધીનગર ફોર થ્રી યર્સ રતન છે ગાંધીનગરમાં 3 વર્ષથી રહી રહ્યો છે અન્ડરસ્ટેન્ડ એટલે 4 આવે તો સોરી પીરિયડ ઓફ ટાઈમ આવે તો ફરજિયાત 4 આવે પોઈન્ટ ઓફ ટાઈમ આવે તો સિન્સ આવે બંને ફંક્શન ખૂબ અગત્યના છે અને તમારે એક્ઝામમાં પૂછાશે જ બરાબર ચલો આગળ પોતાના વાક્ય બનાવવાની કોશિશ કરજો પાછળ આપ્યા હોય એક જ વાક્ય એકદમ પકડી પાડે પકડીને બેઠા રહેશો તો એક્ઝામમાં એક વાક્ય સાચી રીતે લખી શકશો નહીં પોતાના વાક્ય બનાવવાનું બરાબર આગળ છે હા ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા પીરિયડ ઓફ ટાઈમ ધ ચિલ્ડ્રન હેવ બીન children have been blank અને duration of time કયો અથવા period of time બે એક કયો duration of time અથવા period of time ઘણી વખત period of time પણ આપતા હોય તો duration of time એટલે આપણે જે વાત કરીએ period of time ની કે અહીંયા for આવે છે
ड्यूरेशन ऑफ टाइम अथवा पीरियड ऑफ टाइम मतलब फॉर, पॉइंट ऑफ टाइम मतलब सिंस। बट द चिल्ड्रन हैव बीन, આપણે આગળ વાક્યમાં જોયું છે ફરજિયાત મેં ક્રિયા આઈએનજી વાળી આવો તો જ વાક્ય આપણું સાચું। હવે અહીંયા જે આપણે વાક્ય આપેલું છે ને એ આપણે લખીએ છીએ ધ ચિલ્ડ્રન હેવ બીન સ્ટડીંગ ફોર અ લોંગ ટાઈમ। અહીં વાક્ય શું કહેવું, ધ ચિલ્ડ્રન હેવ બીન સ્ટડીંગ ફોર અ લોંગ ટાઈમ। હવે આપણે એ વાક્ય માનો કે નથી લખતું, તો ધ ચિલ્ડ્રન હેવ બીન reading for 2 hours, 2 કલાક થી બાળકો વાંચી રહ્યા છે। The children have been reading for 2 hours, right? Reading નથી લખવું મારે, તો આપણે લખી નાખીએ playing। The children have been playing for 2 hours, તો ચાલે। The children have been writing, બાળકો લખી રહ્યા છે 2 કલાકથી, તોય સાચું। The children have been watching TV for 3 hours, 2 hours, 1 hour, sorry। In short, ગમે તે ક્રિયા લખો પણ આઈથી વાળી લખો અને ફોર પછી અચોક્કસ સમય મૂકો। હવે માનો કે અહીં આપણે કહ્યું કે the children have been watching TV for 3 days, તો એ વાક્ય પ્રોપર નથી, કારણ 3 દાડા સુધી સતત ટીવી જોઈ શકાય નહીં, એટલે વાક્ય સેન્સિબલ બનાવો, બરાબર। The children have been learning English, અંગ્રેજી શીખી રહ્યા છે for 1 hour, 1 કલાકથી અંગ્રેજી શીખી રહ્યા છે, ક્લિયર। ખૂબ અગત્યનું વાક્ય છે, ખાસ યાદ રાખજો। એના પછી 12મું વાક્ય, when inquiry is nature, 12મું વાક્ય, when પછી આપેલું છે અધૂરું વાક્ય, અને આપણે ફંક્શન માં કીધું છે inquiry is nature, inquiry is nature, સવાલ પ્રશ્ન પૂછવાનો, તો ગમે તે વાક્ય બનાવી શકો, ગમે તે પણ વાક્ય રચના દ્રષ્ટિએ સાચું, when or વાક્ય તમે ગમે બનાવો, ગમે તે કાળ બનાવો, એની અંદર કશું લેવા દે। દાખલા તરીકે હું પૂછું, when do you get up, તમે ક્યારે જાગો છો, સાચું। આ વર્તમાનનું લખો, આ ભવિષ્યનું લખો, when will you come to my house, મારા ઘરે તમે ક્યારે આવો છો, ઓકે સાચું, રાઈટ। when did you, અથવા when did you, જરૂરથી લખો ગમે તે લખો, when did your father return, when did your father return from Kerala, Kerala થી તારા પપ્પા ક્યારે આવ્યા, ભૂતકાળ, ગમે તે કાળનું વાક્ય લખી શકો છો, પણ વાક્ય રચના ભલે સાચી હોવી જોઈએ, રાઈટ। ઇન્ક્વાયરી ઇઝ નેચર આવે, વેન આવે, વેર આવે, ત્રણ પ્રમાણે વાક્ય બનાવવા, ઇન્ક્વાયરી ઇઝ નેચર પણ અગત્યનું ફંક્શન કહી શકાય, રાઈટ। આગળ આઈ વિલ કમ ટુ સ્કૂલ, 13મું વાક્ય, I will come to school, ફંક્શન આપણે કીધું છે સ્પેસિફાઈંગ ટાઈમ, સ્પેસિફાઈંગ ટાઈમ મતલબ શબ્દ સોરી સમય કહેવાનો, ચોક્કસ સમય, હું સ્કૂલે આવીશ। હવે આ સ્પેસિફાઈંગ ટાઈમમાં લખો, આઈ વિલ કમ ટુ સ્કૂલ, હવે વિલ વર્ક ક્રિયા બને છે, તો પછી તમારે સ્પેસિફાઈંગ ટાઈમમાં ભવિષ્યસૂચક શબ્દ લખવો વધારે સારું, આઈ વિલ કમ ટુ સ્કૂલ ટુમોરો, નેક્સ્ટ મંડે, એવું લખી શકો। આ એમ લખે આઈ વિલ કમ ટુ સ્કૂલ 5 o'clock તો ના ચાલે, 5 વાગે સ્કૂલ ચાલુ ના હોય, અને સેટ અહીંયા જે આપેલું છે
यसो के दो यहां आई विल कम टू स्कूल है टुमारो पासवर्ड टुमारो है टुमारो जगह तक लोग रखो नेक्स्ट मंडे तो ही चाहिए नेक्स्ट वीक लोग चाहिए टुमारो खरोच इन शॉर्ट भविष्य सूचक तुम्हारे शब्द लिखवा पड़े 5 ओक्लॉक लोग 6 ओक्लॉक लोग तो रॉन्ग पड़ी सकते अंडरस्टैंड नेक्स्ट The child is blank. Specified location. Location kya Balak matlab koi jagah hai in short. So the child is in the garden. The child is playing in the garden. Nako koi chance. The child is in the crater. Balak se par nama hai. Toi chance. बराबर अगर द चाइल्ड इज हाइडिंग समवेयर तो ही चाहे बालक से क्या होगी ये छुपाई है तो ही चाहे द चाइल्ड इज देयर बालक त्यां है तो तब यहां जे त्यां की दू ये पण लोकेशन थी द चाइल्ड इज हियर काय करू नहीं आपने चलो द चाइल्ड इज हियर लगी नहीं तो ही चाहे द चाइल्ड इज देयर तो ही चाहे द चाइल्ड इज इन द क्रेडल क्रेडल मतलब पार्क तो ही चाहे राइट बता लो कैसा है अही कहीं पार बगीचो राइट ओके आगे 15 वाक्य ममता ब्लैंक डिस्क्राइबिंग एक्शन एक्शन मतलब क्रिया वर्णन करो गमे ते क्रिया करो ममता Writes a letter in a week. अथवा ये बोलिए, ममता writes a letter every week. फिर बड़ी एक खतरा लगने चाहिए. ममता often goes to the market with her mother. अगर ना वाले मम्मी जोड़े मार्केट जाएँ तो ही जाएँ. पर क्रिया आया सादा वर्तमान करने लगो तो बता रहे सादा. राइट बराबर तो आपने 15 वाक्य पूरा कर लिया आप 15 वाक्य तुम्हारे लोपय लखी નાખવાના છે જે પાછળ જવાબ તો આપકે જે તો લખવાના છે પણ જોડે જોડે પોતાના વાક્ય બનાવો નથી બનાવતા તો વિડિયો જોઈ જોઈ અને જે હું બોલું છું કેતા કેતા વાક્ય બોલ્યો હોય એ તમારે લખી નાખવાનું એ તમને ખૂબ ઉપયોગી થશે બરાબર तो आपने नेक्स्ट लेक्चर नहीं अंदर 16वां वाक्य चालू करेंगे बराबर अपन जितना फंक्शन जितना कंप्लीट द सेंटेंसेस आदि आपने लेक्चर में जोया ये लिखवा खूब जरूरी बराबर तो आपने आपको रखे जी आज नेक्स्ट लेक्चर नहीं अंदर 16वां वाक्य जी आपने आगे बढ़ेंगे ओके चलो बाय हैव अ नाइस डे